રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશની મહિલાઓએ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સીમાની સુરક્ષા કરતા જવાનો પોતાના દેશની રક્ષા માટે રાત દિવસ તૈનાત કરતા હોય છે, જ્યારે કે દેશની સીમા પર દેશની સુરક્ષા કરી રહેલા જવાનો રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં રાખડી બંધાવવા માટે પોતાના વતન જઈ શકતા નથી. તેથી રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશની રક્ષા કરતા આ જવાનોની કલાઈ સુની ના રહે તે માટે રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશની મહિલાઓએ રક્ષાબંધનના દિવસે નડાબેટ ઉપર આવેલી ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર દેશના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી, જેમાં લતાબેન પનારા, અશ્મિતાબેન ભાટી, ગીતાબેન નાઈ તેમજ રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આંબાભાઈ સોલંકી, રવજીભાઈ નાઈ અને દિનેશભાઈ નાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય નાઈ મહાસભાના અધ્યક્ષ એવા આપણા આંબાભાઈ સોલંકી અને એમની એવી સરસ મજાની ટીમ, એમણે આજે અમારી બહુ જ મોટી વિશ પૂરી કરી છે. આવા કોરોના કાળમાં જ્યારે ઘરની બહાર નીકળવું પણ પોસિબલ નથી, ત્યારે આવી ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર અને આવા દેશના સિપાહીઓની હાથની કલાઈ સુની ન રહે અમારા વિચારોનું એ લોકોએ સમર્થનમાં લઈને અને આ બધી બહેનોને સગવડતા આપીને એને અહીંયા લઈ આવ્યા છે, તે બદલ હું તેમની ખૂબ ને ખૂબ આભારી છું. હું ને પણ મારી પ્રત્યેક બહેનો એમના ખૂબ જ ને ખૂબ આભારી છે. તે પહેલાં તાલીથી એમને બધાવી લેશું. અને આપણા શ્રી અધ્યક્ષ આંબાભાઈ સોલંકી આખા ગુજરાત રાજ્યના મહાસભાના અધ્યક્ષ છે, એમના હિસાબે હંમેશા આખી મારી ટીમ પાટણથી સૈનિકોની રક્ષા કરવા માટે અમે તો ભાઈને તો બાંધીએ જ છે, પણ આવા જવાનોને હથેળીની રક્ષા કોણ કરે એના માટે આખી મારી ટીમ લઈને પાટણ આવી છું. આજે આપણે અહીં ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ઉભા છીએ. અહીં તમે બાજુમાં જુઓ તો જે તાર છે, તારની વાડ છે, એ ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે. એ બોર્ડર ઉપર મારી રાષ્ટ્રીય નાઈ મહાસભાની બહેનો કેટલાય ઉત્સાહથી કાઠિયાવાડથી, સુરતથી અને ખેરાલુ સુધીથી, મોરબીથી ને રાજકોટથી બધી બહેનો અહીં આવી છે અને મારી ટીમ સાથે અમે રક્ષાબંધન ઉજવવા માટે આવ્યા છીએ. તો બીએસએફના જવાનોને અમે રાખી બંધન કર્યું છે. બીએસએફના જવાનોને એની બહેનો 500, 1000, 1500 કિલોમીટર દૂર હોય એ ના આવી શકે એમની ઉણપ ના રહે, એમને એવું ના લાગે કે અમારો કોણ રક્ષાબંધન કરશે. તો એના માટે મારી બહેનો આજે રક્ષાબંધન કરવા માટે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવી છે, જે આપ જોઈ રહ્યા છો. રક્ષાબંધનનો તહેવાર એટલે કહી શકાય કે બહેન પોતાના ભાઈને આ દિવસે રાખડી બાંધતી હોય છે અને ભાઈ બહેનની રક્ષા કરતો હોય. જ્યારે વાત કરવામાં આવે કે દેશની રક્ષા કરતા જે જવાનો છે, ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જ્યારે બીએસએફના જવાનો જે દેશની સેવા કરી રહ્યા છે અને એ ભાઈની અત્યારે આ દિવસે કલાઈ કઈ રીતે ફૂની રહે તેને લઈ અને જે નાઈ રાષ્ટ્રીય મહાસભાની જે મહિલાઓ છે એ અત્યારે અમારા કાને પહોંચી છે. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જે બીએસએફના જવાનો જે દેશની રક્ષા કરે છે અને દેશની રક્ષા કરનાર ભાઈની જે કલાઈ છે એ કલાઈ કઈ રીતે સુની રહી એને લઈને અત્યારે અમારા કાને પહોંચી છે. તમામ મહિલાઓ અત્યારે આપણે દેખાવાનો પ્રયત્ન કરશો. દેશમાં આ જે મહિલાઓ છે એ મહિલાઓ આખું સંગઠન છે એમનું, અને સંગઠન અત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર પહોંચ્યા છે અને ભાઈની જે કલાઈ છે કલાઈ સુની ન રહે તેના માટે આમ તો કહેવાય છે કે ભાઈ પોતાની બહેન માટે રક્ષા કરતો હોય, પરંતુ આજે દેશના જવાનો છે એ દેશના જવાનો તો આખા દેશની રક્ષા કરતો હોય અને એની જ્યારે કલાઈ સુની રહે એને લઈ અને આખા ગુજરાતની મહિલાઓ અલગ અલગ જગ્યાએ જાય અને રક્ષાબંધનનો તહેવાર ઉજવે ત્યારે વાંક અને આ મહિલાઓ કે જે દેશની રક્ષા કરે છે અને બેન્ડની રક્ષા કરે છે એવા સૈનિક એટલે કે બીએસએફના જવાનની અત્યારે રાખડી બાંધી અને મૂન મૂજુ કરાયું છે. આઝાદી રાજપૂત, વીકેન્ડ યુઝ.